प्रज्ञानां सुप्रतानै स्थिरचरणिकरव्यापिभिर् व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि तिषणोत् भाति तान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विसिजविषयान् प्राश्य भोगान् सविष्ठान् यो विश्वात्मा विसिजविषयान् प्राश्य भोगान् सविष्ठान् पश्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् पश्चान्यान् स्वमति विभवान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा स्थित्वा सर्वान् विशेषान् विगतगुणगणपात्वसौ न स्तुरीयः ओंकार निर्णय द्वारेण आत्म प्रतिपत्ति उपाय भूत माध्यम प्रकरण तो पहलू प्रकरण है ओंकार निर्णय द्वारा आत्मा ज्ञान न साधन रूप से कारण के आत्मा ओंकार निर्णय है आत्म ज्ञान ने साधन रूप है एट्ला माटे નકલ અર્થાંતર જ્ઞાનમ અર્થાંતરે વ્યાપ્તિ મંત્રણ ઉપયોજ્ય છે તો બીજી વસ્તુના જ્ઞાનથી બીજી વસ્તુનું જ્ઞાન થાય એવું તો બનતું નથી કારણ કે એવી કોઈ વ્યાપ્તિ નથી ધૂમ અગ્નિ જેવી આત્મકાર્યતમ ઓમકાર છે તે યુક્તમ તસ્ય આત્મ પ્રત્યયકત્વમ તો આત્માનું ઓમકાર આત્માનું કાર્ય છે અને માટે ઓમકાર આત્માનું પ્રત્યય જન્માવનાર છે એવું કહેવું ઠીક નથી આકાશાદેહ અવિશેષાર્થ તો આકાશ આત્માનું કાર્ય છે અને કાર્યના જ્ઞાનથી કારણ જ્ઞાન થતું હોય તો આત્મા આકાશના પણ જ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય તો પછી આકાશનો વિચાર કરવો પડશે એ વિચાર્ય બની જશે સત્ય તો સર્વાત્મત્વના આત્મવત કાર્ય તો વ્યાઘાતાથી મનવાના હા તો ઓમકાર જો સર્વાત્મા હોય તો આત્મવત કાર્ય તો વ્યાઘા આત્મા જે આત્માનું કાર્ય ન બની શકે કારણ કે આત્મા સર્વાત્મા છે એમ ઓમકાર પણ સર્વાત્મા હોય તો પણ આત્માનું કાર્ય ન બની શકે એટલે કાર્યત્વનો વ્યાઘાતથી વિરોધ થશે એથી મનવાના હસન પ્રથમ પ્રકરણાર્થમ પ્રાગોત્તમ આક્ષેપતિ કથમિતિ ન વયમ અનુમાન અવસ્તંભ અવસ્તંભાટ ઓમકાર નિર્ણય આત્મ પ્રતિપત્તિ ઉપાય અભ્યુપ્રચ્છામઃ તો ટીકાકાર કહે છે કે અમે અનુમાનના આધારે ઓમકારનો નિર્ણય આત્માની પ્રતિપત્તિનો ઉપાય છે એવું નથી કહેતા જેમાં બે પાણીઓ કે ઓમકાર અને આત્માની વચ્ચે જો વ્યાપ્તિ હોય તો ઓમકારની મદદથી આત્માનું જ્ઞાન થાય પણ ઓમકાર અને આત્માની વચ્ચે કોઈ વ્યાપ્તિ છે નહીં તો પછી આ વાત સાચી છે પણ જો અનુમાનના આધારે કહેવું હોય કે ઓમકારથી આત્માનું જ્ઞાન થશે તો અમારે અનુમાનના આધારે નથી કહેવું અમારે તો શ્રુતિના શ્રુતિ એવા સંભાળ જેનો વ્યાપ્તિ અભાવ દોષમાં આવે કિંતુ શ્રુતિ પ્રામાણ્ય નિર્ણય તંત્રી હેતુ હોય થી પરિહરતી અમે તો શ્રુતિના પ્રામાણ્યથી કહીએ છીએ તો ઓમકારનો નિર્ણય છે એ આત્માની પ્રતિપત્તિનું કારણ છે તત્ર મૃત્યુરા નથી કેતો સંપ્રતિ ઓમ ઇતિ એતદ ઇતિ વાક્યેન બ્રહ્મત્વેન ઓમ ઇતિ એતદ ઉપદિષ્ટમ યમરાજાએ નચિકેતાને કહ્યું છે કે ઓમ તો સર્વે વેદા
यत् पदमामनन्ति तपां सर्वाणि यद्वदन्ति यदिष्ठन्तो ब्रह्मचर्यं चरन्ति तस्य पदं सङ्ग्रहेण ब्रवीमि ओम् इति एतत् आ ओम् ए पद छे जैन माटे बधी साधना करवामां आवती होय छे। समाहितेन ओंकार उच्चारणे यत् चैतन्यं स्फुरति तो समाहितेन अंतःकरण एकाग्र करीने એટલે કે સંપૂર્ણપણે અંતઃકરણને ઓમકારમાં તાદાત્મ્યપન્ન કરીને જ્યારે ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે તો સર્વ દ્વારા સંયમ્ય વગેરે ગીતાના શ્લોકોથી આપણે જોયું બે ઓમકારની વચ્ચે જે સ્ફુરે છે તે ચૈતન્ય અથવા ઓમ વૃત્તિના પ્રકાશક તરીકે જે સ્ફુરે છે એ ચૈતન્ય એ રીતે ઓમકાર એનું અમારું પુસ્તક છે એમાં નવમું પાનું છે અને દસમા પાને નવમા પાના ભાષ્ય છે અને દસમા પાના વટી ભાષ્ય તો આ રીતે સમાહિતેનો ઓમકાર ઉચ્ચારણે અત્યંત એકાગ્ર ચિત્તથી ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે જે ચૈતન્યનું સ્મરણ થાય છે તદ ઓમકાર સામિત્યાત એવ શાખાચંદ્ર ન્યાયના ઓમકાર શબ્દેના લક્ષ્યતે તો શાખાચંદ્ર ન્યાયથી શાખાચંદ્ર ન્યાયથી ઓમકાર તો શાખાચંદ્ર ન્યાયનો ઓમકાર શબ્દને લક્ષ્યતે તેને લક્ષણયા ઓમકાર નિર્ણયઃ બ્રહ્મજી હેતુ રીતે વિવક્ષિતા શ્રુતિ ઉદાહરતી અને આમ લક્ષણાથી ઓમકાર છે એ બ્રહ્મ માટે નિર્ણાયક બને છે એને માટે શ્રુતિ કઈ ઓમ એ ચેત દીધી। આમ એકાગ્ર હોય ચિત્ત ત્યારે વાત કરી અત્યાર સુધી જે વાત કરી એ ચિત્તની એકાગ્રતાપૂર્વક સમાહિત ઓમકાર ઉચ્ચારણ એ વાત કરી હવે ઉપાસનાની વાત કરે છે। પ્રતિમાયામ વિષ્ણુબુદ્ધિવત ઓમકાર બ્રહ્મબુદ્ધ્યા ઉપાસ્યમાન બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય ભવતી તો પ્રતિમામાં વિષ્ણુની બુદ્ધિ કરીને ઉપાસના કરવામાં આવે છે એમ ઓમકારમાં બ્રહ્મની બુદ્ધિ રાખીને ઉપાસના કરવામાં આવે। પહેલામાં એવું હતું કે ઓમકારને ભૂલી જઈએ અને ઓમકારની મદદથી બ્રહ્મનો લક્ષ્ય ભેદ કરીએ મંડકમાં કહ્યું પ્રકારે જ્યારે હવે કહે છે કે ઓમકાર પોતે જ બ્રહ્મ છે કારણ કે ઓમકારની મદદથી આગળ જવા જેટલી ક્ષમતા નથી ત્યારે પછી ઓમકારમાં બ્રહ્મની બુદ્ધિ કરીને ઉપાસ્યમાન એવો જ્યારે ઉપાસના કરવામાં આવે ત્યારે ઓમકાર બ્રહ્મની પ્રતિપત્તિનો કે બ્રહ્મના જ્ઞાનનો ઉપાય બને છે એવો અભિપ્રાયથી એક બાર કેતદ આલંબન શ્રેષ્ઠમ વગેરે મંત્ર કહેવામાં આવ્યો। કેમ કે આ ઓમકાર યદા પરાબ્રહ્મ બ્રહ્મદૃષ્ટિએ ઉપાસ્ય છે તદા તદ જ્ઞાન ઉપાયતા ઉપહારો હતી અને વળી આ ઓમકાર છે એનું જ્યારે પર અને અપર બ્રહ્મની દૃષ્ટિથી એટલે કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મની દૃષ્ટિથી ઓમકાર ઉપર સગુણ બ્રહ્મનો આરોપ કરીએ એટલે કે અપર બ્રહ્મનો આરોપ કરીએ અને ઉપાસના કરીએ તો એની પ્રાપ્તિનું સાધન બને છે। જ્યારે ઓમકાર ઉપર નિર્ગુણ બ્રહ્મનો એટલે કે પર બ્રહ્મનો આરોપ કરીએ અને એની ઉપાસના કરીએ તો નિર્ગુણ જ્ઞાનનું સાધન બને છે। શ્રુતિ દર્શાવી એતદ વૈ સત્ય કામ વગેરે કિંચ સમાધિનિષ્ઠ યદા ઓમ ઇતિ ઉચ્ચાર્ય આત્માન અનુસંધત્તે જ્યારે સમાધિનિષ્ઠ એટલે કે સમાહિત અંતઃકરણ સાથે મનુષ્ય ઓમ એ ઉચ્ચારણ કરીને આત્માનું અનુસંધાન કરે છે ત્યારે સ્થૂલમ અકારમ ઉકારે સૂક્ષ્મ સ્થૂળ અકાર છે એનો સૂક્ષ્મ ઉકારમાં અને સૂક્ષ્મ ઉકારનો કારણ એવા મકારમાં લય કરે તમ અપી મકારમ કાર્ય કારણ અતીતે પ્રત્યેક આત્માની ઉપસંહૃત્ય એટલે કાર્યકારણના ભાવથી પણ મન છેવટે મુક્ત થાય કારણ કે કાર્ય અને કારણ એ તો સતત ચાલ્યા જ કરે છે અંકુર અને બીજની જેમ અને તો માણસ સંસારના ક્ષેત્રમાં જ રહેશે એટલે કાર્ય કારણથી પણ મન જ્યારે મુક્ત થયું હોય એવું મન પ્રત્યેક આત્મા ઉપસંહાર કર્યો તમને સ્વભાવતી અને પ્રકારેણ ઓમકારસ્ય તત્ પ્રતિપત્તિ ઉપાયતા એથી વિધાન કરેણ આહ ઓમિથિ આત્માનમ ઇતિ ઓમિતિ આત્માનમ યુંજિત એ પણ આપણે જોયું હતું। હવે ટીકાકર આગળ કહે છે કિંચ યહ અયમ સ્થાણો હું સપુમાન ઇતિવત યદેતજ ઓમ ઇતિ ઉચ્યતે તદ બ્રહ્મ ઇતિ બાધાયામ સામાન અધિકરણ્યેન સમાહિતઃ બ્રહ્મ બોધ્યતે। જેવી રીતે કહેવામાં આવે કે આ જે થાંભલો છે એ મનુષ્ય છે તો થાંભલો ને મનુષ્ય એક તો હોય જ ન શકે
સાંભળો એટલે સાંભળો, અને મનુષ્ય એટલે મનુષ્ય, એ સાંભળાને મનુષ્ય કેવી રીતે કહેવાય? કારણ કે સાંભળાને મનુષ્ય કહીએ એટલે મનુષ્યને સાંભળો તો એવું કહેવાય ને, સાંભળો મનુષ્ય છે, મનુષ્ય સાંભળો છે, કે સાંભળાને તો માણસ કહેવાય નહીં. તો કઈ કહે છે, યોજમ સાણો હો પુરુષ, આ જે સાંભળો છે એ પુરુષ છે, એવું જયારે કહેવામાં આવે છે ત્યારે તદ ઉચ્યતે તદ બ્રહ્મ ઇતિવત, એની જે જતે તદ ઓમ ઇતિ ઉચ્યતે, જેવી રીતે આ જે સાણું છે એ પુરુષ છે એવું કહેવામાં આવે છે, એવી રીતે આ જે ઓમ છે એ બ્રહ્મ છે એવું કહેવામાં આવે છે. તો હવે જયારે આ સાણું પુરુષ છે કે આ સાંભળો પુરુષ છે એવું કહેવામાં આવે ત્યારે આપણને જે જ્ઞાન થાય છે એ કેવી રીતે થાય છે? સાંભળો અથવા ભૂત રાત્રિ વખતે પસાર થતા હતા, અને આપણે આમ સ્વામીજી મહારાજ દાખલો આપે કે જૂના જમાનામાં લોકો શહેરમાં ગયા હોય અને શહેરમાં કંઈ ભૂતનું વિસર્જન રાતે 12 વાગે 1 વાગે પાછા આવતા હોય, પછી રસ્તામાં એકલા હોય, પેલું ગામમાંથી શહેરમાં પિક્ચર જોવા જાય ને પહેલાંના જમાનામાં, અને પછી રાત્રે પોતાને ગામ પાછા ફરતો એટલે નીક તો લાગતું જાય, ભૂત ભૂત ચારે બાજુ, અને એમાં રસ્તામાં એક ઝાડ જોવાય અને ઝાડની ડાળી આમ થયેલી હોય અને કંઈક સફેદ સફેદ થયું હોય ઉપર, એટલે હે ભૂત, અને ભડકીને ભાગવા જાય. અને પછી તો એટલી બધી બીક લાગે કે દોડતો દોડતો માંડ ઘેર પણ આમ પહોંચવા પર પહોંચ્યો છે, બેભાન થઈને પડી ગયો ત્યાં ને ત્યાં. સવાર લોકો શોધતા શોધતા આવ્યા અને શોધીને ઊભો કર્યો અને એને પાણી પાણી છાંટીને જરા જગાડ્યો, જેવું સાથે કે ભૂત, પણ શું છે ભૂત ક્યાં છે અહીંયા, કે હા ભૂત જોયું, ભૂત ક્યાં ભૂત જોયું. એટલે પછી એને બતાવ્યું ઝાડ પાસે લઈ જઈને કે જો આ જે ઝાડ છે એ તને ભૂત જેવું દેખાતું, પણ ના એમ તો બે હાથ હતા, કે જો આ બે ડાળીઓ છે ને એ તને હાથ જેવી દેખાતી હતી. હવે જ્યારે એને એવું જ્ઞાન કરાવવામાં આવે કે તું જેને સાંભળો કહે છે કે તું તેને ભૂત કહે છે એ ભૂત નથી આ ઝાડ છે, બરાબર, જે તેને ભૂત કહે છે એ ભૂત નથી આ ઝાડ છે, એવું જયારે એટલે એવું કહેતા નથી, કહેશે શું, જે ભૂત છે ઝાડ છે, જેમ સાણું હું સહ પુરુષ, જે સાંભળો છે એ પુરુષ છે, જેમ ભૂત છે એ માણસ છે, એવું જયારે કે ભૂત છે એ પુરુષ છે કે ભૂત છે એ વૃક્ષ છે, એવું જયારે કે ત્યારે જ્ઞાન કેવી રીતે થાય? ભૂત અને માણસ બંને છે એવું જ્ઞાન થાય, કે જે ભૂત છે એ માણસ કેવું જ્ઞાન થાય, એક જ અધિકરણમાં ભૂત અને માણસ બંને ભેગા રહે છે એવું શું થાય? જેને આપણે રાત્રે ભૂત કહેતા હતા એ અત્યારે માણસ છે, એવું જયારે કે ત્યારે ભૂતનું થાય શું? ખરું જ્ઞાન માણસ તો ખરો ને, આ જ વસ્તુનું જ્ઞાન ભૂત તરીકે પણ થાય અને આ જ વસ્તુનું જ્ઞાન માણસ તરીકે પણ થાય, તો આ વસ્તુ ભૂત છે બંને તો હોય ના શકે, એટલે કાં તો એ ભૂત હોય કાં તો માણસ હોય. રાત્રે ભૂત હતું, સવારે માણસ થઈ ગયો, તો ભૂતનું થયું શું? ખરું કે નહીં? તો અરે માણસ થઈ ગયો તો ભૂતનું થયું શું? એટલે ભૂતને કાઢી તો મૂકવું જ પડે ને, તો જ માણસ થાય. એટલે ભૂતનો એક કારણ કે અધિકરણ એક જ છે, એક જ વસ્તુને ભૂત કહીએ અને એ જ વસ્તુને માણસ કહીએ ત્યારે પછી એ ભૂત નથી અને માણસ છે એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ. જ્યારે બે જુદી વસ્તુનું જ્ઞાન એક જ અધિકરણમાં થાય અને એકવાર એક દેખાય અને બીજી વાર બીજું દેખાય, જે સાચું છે કે ટકનારું કે રહેનારું છે, અબાધ્ય છે એની દ્રષ્ટિમાં તેનું બાધિત થાય, તો જ આને આપણે સાચું જ્ઞાન કહી શકીએ. એટલે બાધ સામાન અધિકરણને એવું કહેવામાં આવે છે, એટલે કે ભૂતનો કે સ્થાણુપણાનો બાધ થાય છે અને પુરુષ પણ હવે સ્થાણુ ને પુરુષ કહેવાની કેમ જરૂર પડતી હશે? પુરુષ સ્થાણુ જેવો કેવી દેખાય, એટલે માણસ હોય અને સાંભળા જેવો દેખાતો એવું કેમ થતું હશે? સ્થાણુ આવો જ દાખલો છે, આજે સ્થાણુ છે સપુમાન, સાંભળો છે એ ખરેખર માણસ હોય તો માણસ સાંભળા તરીકે કોઈ જોવે? થાંભલા જે ઉભો રહેતો કામકાજ કરે ના, ઉભો ને ઉભો ને થાંભલા જેવો, ખબર પડી કે નહીં કે પડી ને કયો ઉભો રહે? કહ્યું ને કે બધા લાઈનમાં જાય જમવાનો વખત એક ઘંટ વાગી ગયો છે, સાંભળ્યો સાંભળ્યો પણ ઉભો જ રહે પાછો, એવું કંઈ કહ્યું છે કે થાંભલા જેવો ને જેવો ઉભો જ રહે. ત્યારે કહેવું પડે કે કંઈ નહીં, એવું ભરે આપણે ખાવાનું આપવાનું, કારણ કે તું જેને સાંભળો કે છે એ માણસ છે, સાંભળો નથી, બરાબર, એટલે સાંભળો નથી ને માણસ છે
એટલે પેલું નથી એ બાધિત થયું, એના વિશેનું જે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એમાં સાંભળો છે એ જ્ઞાન બાધિત થયું કે ખોટું હતું. એની જેમ જોયમ ઓમકાર તદ બ્રહ્મ, આજે ઓમકાર છે બ્રહ્મ છે એથી બાધાયામ સામાનાધિકરણ્યેન સમાહિતઃ બ્રહ્મ બોધ્યતે. આઠમી પાદમાં છે બાધાયામ ઇતિ આરોપિત તાદાત્મ્ય અભાવ બાધા, એવું છે બાધા છે કે બાધ છે, બાધાયામ એટલે પછી બાધા છે. તો આરોપિત તાદાત્મ્યનો અભાવ એટલે કે ત્યાગ એનું નામ બાધા છે. બાધાયામ સામાનાધિકરણ્યમ તો બાધાના અર્થમાં સામાનાધિકરણ્ય છે, જેને બાધ કહીએ છીએ એ બાધા છે કે બીજું નથી. તો જો ભૂત અને મનુષ્ય કે થાંભલો અને મનુષ્ય એ બંને એક જ છે એવું કહેવામાં આવ્યું, જે થાંભલો છે એ પુરુષ છે બરાબર, જે તો એક જ છે બંને વચ્ચે, તો જેને આપણે થાંભલો કહીએ છીએ એ પુરુષ છે. એટલે બંને એક જ વિષયના બે પ્રકારના જ્ઞાન આપણને આપવામાં આવ્યા, અથવા આપણી પાસે એક હતું અને બીજું આપવામાં આવ્યું. ત્યારે આરોપિત તાદાત્મ્ય અભાવ થાંભલો અને અને મનુષ્ય એ બંને વચ્ચે તાદાત્મ્ય એટલે થાંભલાનો આત્મા એ માણસનો આત્મા થઈ ગયો અને માણસનો આત્મા એ થાંભલાનો આત્મા થઈ ગયો, તેના આત્મા હોવા પણ બંને એકબીજાનું આત્મા પણ પ્રાપ્ત કરી લીધેલું આવી સ્થિતિ હતી. એનો એનો અભાવ કરવો એટલે બંને એકબીજાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે એ વસ્તુનો અભાવ કરવો એનું નામ છે બાધા. એટલે તાદાત્મ્યનો અભાવ એટલે કે ત્યાગ, તાદાત્મ્યનો ત્યાગ કરવો એને બાધા કહે છે. એમાં કોનો ત્યાગ કરીશું કે જે નબળું છે, જે પ્રબળ પ્રમાણ અત્યારે પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ પુરુષ દેખાય છે તેના વડે સાંભલાપણાનો બાધ કરીશું. તદ્વિષયક બોધજનકમ યત પદયોહો પદાનામ વા સામાનાધિકરણ્યમ, તો ક્યારે આવો બાધ કરી શકાય? તો કે છે તદ્વિષયક બોધજનકમ, આવો તાદાત્મ્યનો ત્યાગ કરવા રૂપી બોધ જન્માવે એવો કોણ એવું જન્માવશે? તો બંનેની પ્રથમ વિભક્તિ કઈ, જે સાંભળો છે એ પુરુષ છે, તો સાણુઃ પ્રથમ એક વચન છે અને પુરુષઃ પ્રથમ એક વચન છે, એટલે બંને જુદી વસ્તુઓ છે અને એક વિભક્તિમાં છે બરાબર. તો દશરથસ્ય પુત્રઃ અને સીતાયાઃ પતિઃને લક્ષ્મણસ્ય ભ્રાતા એમ બધું હોય તો એક જ માણસ છે, પણ જુદી જુદી વસ્તુઓ છે અને વિભક્તિ એક વાપરી છે. સમાન વિભક્તિકાના ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના વિભક્તિઓ સરખી હોય અને છતાં દરેક શબ્દનો સ્વતંત્ર અર્થ જુદો થતો હોય, સદાનામ એકસ્મિન અર્થે તાત્પર્ય વર્તમ સામાનાધિકરણ્યમ. તો વિભક્તિ સરખી હોય અને અર્થ જુદા હોય, સમાન વિભક્તિકાના ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના પદાનામ એકસ્મિન અર્થે તાત્પર્ય વર્તમ સામાનાધિકરણ્યમ. સૌ સામાનાધિકરણ્ય જ્યારે બંને વસ્તુનો એટલે કે એક જ વિભક્તિમાં બંને મૂકવામાં આવ્યા, વિભક્તિ તો ચાલી ગઈ તમારે હવે ને, ચાલી ગઈ, ઓકે ગુડ. પ્રથમા દ્વિતીયા તૃતીયા એટલે વિભક્તિ શબ્દ તો પરિચિત લાગે આપણને, પછી વિભક્તિ અંદર જે હોય તે, પણ વિભક્તિ એટલે પ્રથમા વિભક્તિ બે શબ્દ હોય, દ્વિતીયામાં બે શબ્દ હોય. તો રામ રામ સુંદર ફળને ખાય છે, રામ મીઠા ફળને ખાય છે બરાબર, એટલે આમ સંસ્કૃત આવડે, રામ રામ મીઠા ફળને ખાય છે. આ બે અધિકારી છે દિગંતભાઈ અને મીનાક્ષીબેન, બે જણા કોણ છે? દિગંતભાઈ બોલવું પડે, શું છે લખવાની? રામ ફળ ને પેલા તો મંચે હું ખાયું, ફળ ખાય છે એટલું તો કરો, પેલા તો રામ ખાય છે એટલું કરો ને, રામ ખાય છે ચાલો એટલું થાય ને, અરે ખાય છે કરો ચાલો, રામે છોડી દો. પેલા મોટે એક સાંભળી જવાનું, રામ ખાય છે શું કોણ બરાબર, મેં સાંભળ્યું નહીં. વિભક્તિ પ્રત્યે મોટેરી બોલો,
હા જરા એમ બોલો ને, જયારે રામ ખાધે તે રામ ખાધે રામા ખાધે રામા. હા, આ લોકો તો એટલું બધું આમ બ્રોડ બોલતા હોય છે. રામ તો નામનો કોઈ શબ્દ નથી, રામ શું, રામા આ લાગે એટલો મોટો આ બોલતા હોય છે. રામા ખાધતી, વાહ ભાઈ વાહ, ચાલો તાળીઓ પાડીને. રામા ખાધતી, હવે રામ ફળ ખાય છે. રામને કઈ વિભક્તિ થઈ? કેમ, કોને પૂછ્યું, કોણ? વાહ ભાઈ વાલા, ક્રિયાપદને કોણ પૂછ્યું? જે જવાબ મળ્યો એ કઈ વિભક્તિમાં આવે? પ્રથમા વિભક્તિ કયા અર્થમાં છે? વાહ ભાઈ વાહ, કરતા અર્થે પ્રથમા, વેરી ગુડ. પછી રામ ફળ ખાય છે, તો મને તો કઈ ખબર નહીં. રામ એવું છે કે દિગંત, દિગંત આવ્યો અને દીપ્તિ આવી, એ પૂછી આપણે કે ભાઈ દીપ્તિ તો આવી કહેવાય કે આવ્યો કહેવાય? મને પૂછો તમે, શું કહું, આવી કહું કે આવ્યો કહું? ના પૂછાય તો પૂછવા ને કે ફળનો ફળમ, ખબર નહીં હવે ભક્તિ કહેવાનું. રામ ફલમ ખાડતી, રામ એટલે ફળની કઈ વિભક્તિ થઈ? દ્વિતીયા, દ્વિતીયા, હા દીર્ઘ દ્વિતીયા. દ્વિતીયા થઈ તો એનો પ્રત્યેક રામ, ચાલો જવા દો, રામ ફલમ ખાધતી, હવે રામ મધુરું મીઠું ફળ ખાઈશે. શું કરીશું? મધુરમ ફલમ ખાધતી. તો ગુજરાતીમાં તો આપણે કહીએ કે રામ ફળને ખાય છે, તો મધુરને ફળને ખાય છે એવું નથી કરતા, કરીએ છીએ? રામ મધુરને ફળને ખાય છે એવું નથી કરતા. તો સંસ્કૃતમાં મધુરમ ફલમ, મધુર ફલમ એવું કેમ ના થયું? મધુરમ ફલમ મધુરમ ફલમ એવું કેમ કર્યું? વિશ્વ શું 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 સમાન હોય? બીજું એ પ્રોમ્પ્ટિંગ નહીં કરવાનું હોય ને શિક્ષક ને, મારે વિદ્યાર્થીને આવરું જશે શિક્ષક ખાનગીમાં. વચન સમાન હોય, વિભક્તિ સમાન હોય, અને એ ત્રણ વસ્તુ હોય છે કશી? વસ્તુ એ વચન ચાડ્યમ, શ્રોતાને અથવા ના બોલ્યો છે, શ્રોતાને ના સમજ પડે તો વક્તાની જડતા કહેવાય. એટલે પછી વક્તાની ચિંતા થાય કે શ્રોતાને સમજ પડી તો નહીં તો વક્તાની આપણું છે ને. વેરી ગુડ, ચાલો. એટલે રામ મધુરમ ફલમ ખાધતી, બરાબર છે? એટલે મધુરમ ફલમ બંનેની વિભક્તિ એક થઈ, બંનેની દ્વિતીય એક વચન એવી વિભક્તિ થઈ. આપણે સમજ પડે એવું છે આમાંથી અધુરમાંથી. રામ મધુરમ ફલમ ખાધતી, રામ મધુર ફળ ખાય છે. તો મધુર ફળને ખાય છે એ બંને દ્વિતીય એક વચનમાં આવ્યા. એટલે બંને એક જ વસ્તુ માટે વપરાય. મધુરમ છે પણ ફળની જ વાત કરે છે, ફલમ છે પણ ફળની જ વાત કરે છે. એટલે એક વિભક્તિમાં એક કરતાં વધારે શબ્દો હોય એ બધા શબ્દો એક જ વસ્તુની વાત કરતા હોય, બરાબર? મધુર પછી લીલા રંગનું ફળ હોય તો શું કરીશું? મધુરમ હરિતમ ફલમ ખાધતી, એ કાચું હોય, મધુર કાચું કાચું પાકું ના હોય. મધુરમ અપક્વમ હરિતમ ફલમ ખાધતી, બરાબર ને? બધું દ્વિતીય એક વચન, જેટલા ફળના વિશેષણ આવ્યા કરશે બધા દ્વિતીય એક વચન આવ્યા કરશે, બધા એક જ વસ્તુનું વર્ણન કરશે. એટલે વાક્યમાં જેટલા પણ એટલે એક જ વિભક્તિમાં હશે બધા એક જ વર્ણન કરતા હશે. પરંતુ જ્યારે એવા હોય બે શબ્દો એક જ વિભક્તિમાં તો અર્થ જુદા હોય એમના. બે શબ્દો એક જ વિભક્તિમાં હોય અને અર્થ જુદા હોય. હવે સમજાયું? એક જ વિભક્તિમાં હોય અને અર્થ સરખા હોય તો મધુરમ ફલમ હરિતમ બધું એકની જ વાત કરે છે. જ્યારે રજ્જુ અને સર્પ અથવા મૃત અને ઘટ, તો મૃત પ્રથમ એક વચન છે, ઘટ પ્રથમ એક વચન છે, રજ્જુ પ્રથમ એક વચન છે, સર્પ પ્રથમ એક વચન છે, ઓમકાર પ્રથમ એક વચન છે અને બ્રહ્મ પ્રયદ ઓમકાર તદ બ્રહ્મ
જે ઓમકાર છે એ બ્રહ્મ છે. યહ સાણુ હો સહ પુરુષ, સાણુ અને પુરુષ બંને પ્રથમ એક વચનમાં છે, છતાં સાણુ જુદી વસ્તુ બતાવે છે અને પુરુષ જુદી વસ્તુ બતાવે છે, રજ્જુ જુદી વસ્તુ બતાવે છે અને સર્પ જુદી વસ્તુ બતાવે છે. એટલે સામાન્ય રીતે એક વાક્યમાં એક વિભક્તિમાં એકથી વધારે શબ્દ હોય તો એક વસ્તુનું વર્ણન કરતા હોય, પરંતુ જ્યારે જુદી વસ્તુનું વર્ણન કરતા હોય અને છતાં એક વિભક્તિમાં હોય ત્યારે શું કરવું? તો એને સામાન અધિકરણ્યમ એવું કહેવામાં આવે છે. અને ત્યારે એ બંનેને એક કરવા માટે એક વસ્તુ બાધિત, બે જુદી વસ્તુ હોય તો કાં તો એકના બેન જલમ અને કોયમ, એક જ વસ્તુને બે નામ હોય એવું કંઈક હોય. પણ જ્યારે એવું ના, એટલે કાં તો વિશેષણ વિશેષ સંબંધ હોય કાં તો પર્યાય શબ્દો હોય, પણ કાં તો પછી બાધ સામાનાધિકરણ્યમ એટલે એકનો બાધ થાય અને બીજું રહે, બંને વસ્તુ તો ના જ રહી શકે. તો જે રજ્જુ છે સર્પ છે, તો નાયમ સર્પ યમ તો રજ્જુ હું, આ સર્પ નથી અને રજ્જુ છે એમ, નાયમ સાણુ હું અયમ તું પુરુષ, એવી રીતે નાયમ ઓમકાર ઇદમ તું બ્રહ્મ, આ ઓમકાર નથી અને બ્રહ્મ છે એવું થશે. તો ટિપ્પણ ચાલુ હતું, યત પદયો સામાનાધિકરણ્યમ સમાન વિભક્તિ તત્વ તે નહીં અર્થ. તો આરોપિત તાદાત્યનો ત્યાગ કરીએ કે આપણને તો રજ્જુ સર્પ એક જ છે, તો રજ્જુ સર્પને છૂટા પાડ્યા અને સર્પનો ત્યાગ કર્યો પછી રજ્જુ રહી ગઈ એમ, ઓમકાર અને બ્રહ્મમાં તાદાત્મ્યનો આરોપ કર્યો પહેલા, પછી આરોપિત તાદાત્મ્યનો ત્યાગ કર્યો અને પછી એના બોધને જન્માવનારો બે અથવા વધારે પદોનો, પદયોહો લખ્યું છે તો અહીં પદયોહો છે, પણ પદયોહો કે પદાનંબો હોઈ શકે. સામાનાધિકરણ્યમ એટલે સમાન વિભક્તિ તત્વ તેન ઇતિ અર્થઃ. અન્વય વ્યતિરેક અભાવ પરિહારેણ ઓમકારસ્ય બ્રહ્મ માત્ર સંબોધ્યતે ઇતિ યાવત. તો હવે આમાં અન્વય વ્યતિરેકનો અભાવ છે કે નથી? એટલે ઓમકાર છે ત્યારે બ્રહ્મ છે, બરાબર, ઓમકાર છે ત્યારે બ્રહ્મ છે, પણ ઓમકાર નથી એટલે ઓમકાર છે ત્યારે બ્રહ્મ છે અન્વય થયો. ઓમકાર છે ત્યારે બ્રહ્મ છે, ઓમકાર નથી ત્યારે બ્રહ્મ છે કે નથી? ઓમકાર નથી ત્યારે પણ બ્રહ્મ છે, વ્યતિરેક થયો. અન્વય એટલે બંનેનું હોઉં, સાથે સાથે હોઉં, અનુ એથી અનુગચ્છતિ સાથે સાથે જાય છે. વ્યતિરેક એકના અભાવમાં બીજાનું હોવું એ વ્યતિરેક છે. તો અન્વય એટલે જ્યારે ઓમકાર છે ત્યારે બ્રહ્મ છે, પણ વ્યતિરેક ઓમકાર નથી ત્યારે પણ બ્રહ્મ છે. ઓમકાર ના હોય એટલે સર્પ છે ત્યારે રજ્જુ છે, સર્પ નથી ત્યારે પણ રજ્જુ છે, બરાબર ને? સર્પ છે ત્યારે રજ્જુ છે, સર્પ નથી સર્પ છે ત્યારે રજ્જુ છે અન્વય થયો, સર્પ નથી ત્યારે પણ રજ્જુ છે એ વ્યતિરેક થયો. એટલે હવે સર્પ રજ્જુ જ છે એ નક્કી કેવી રીતે થાય? તો સર્પ છે ત્યારે રજ્જુ છે, સર્પ નથી ત્યારે રજ્જુ છે, આમ અન્ય વ્યતિરેક નો અભાવ હોય તો રજ્જુ સર્પ એક ના થાય, અન્ય વ્યતિરેક હોય સિદ્ધ થતું હોય તો રજ્જુ સર્પ છે બંને એક જ છે, સર્પ રજ્જુ છે એવું નિશ્ચય થશે. એટલે અન્ય વ્યતિરેક અભાવ પરિહારેણ ઓમકારને બ્રહ્મ કહેવો હોય તો એમની વચ્ચે અન્વય વ્યતિરેક સિદ્ધ થવો જોઈએ. અન્વય વ્યતિરેક એટલે ઓમકાર છે ત્યારે બ્રહ્મ છે, ઓમકાર નથી ત્યારે પણ બ્રહ્મ છે, પણ એવું થઈ શકે કે ઓમકાર અને બ્રહ્મ બંને એક જ છે, બરાબર? તો અન્વય વ્યતિરેકનો અભાવ હોય તો આવું નહીં થાય. એટલે અભાવની શક્યતા કે શંકાનો પરિહાર કરવા દ્વારા તો અન્વય વ્યતિરેક અભાવ પરિહારેણ ઓમકારસ્ય બ્રહ્મ માત્ર સંબોધ્યતે એથી આવત એથી અર્થ. તો અન્વય વ્યતિરેકનો અભાવની આશંકાનો પરિહાર કરીને ઓમકાર બ્રહ્મ માત્ર જ છે એવો બોધ કરવામાં આવે છે. ઓમકારસ્ય બ્રહ્મને તાદાત્મ્યરૂપ યહ અન્વય સંસર્ગ, તો ઓમકારનો બ્રહ્મની સાથે તાદાત્મ્યરૂપ જે અન્વય કે સંબંધ કે સંસર્ગ છે, તદ્રૂપયઃ રૂપઃ યઃ ઓમકારસ્ય બ્રહ્મ વ્યતિરેકેણ અભાવઃ, એ પ્રકારનો ઓમકારનો બ્રહ્મ સિવાયનો જે અભાવ છે. તો અહીં એ લોકોએ લખ્યું છે કે બ્રહ્મ ન હોય ત્યારે ઓમકાર હોય, પણ આપણે એવું કહેવું છે કે ઓમકાર ન હોય ત્યારે બ્રહ્મ હોય, એટલે વોટ ડુ ધે મીન મને ખબર નથી. ઓમકારસ્ય બ્રહ્મ વ્યતિરેકેણ અભાવઃ, તો ઓમકારનો બ્રહ્મ સિવાય અભાવ હોય એવું કેવું? ઓમકાર ના હોય તો બ્રહ્મ હોય, પણ બ્રહ્મ ના હોય તો ઓમકાર બ્રહ્મ વચ્ચે, બરાબર છે, બ્રહ્મ ના હોય તો ઓમકાર ના હોય, સારું,
ઓમકારસ્ય બ્રહ્મ વ્યતિરેકેણ અભાવઃ, એટલે બ્રહ્મ ના હોય તો ઓમકાર ના હોય, તત્ પરિહારેણ એટલે કે તસ્ય અભાવ બોધન વ્યતિર્થ, કે અન્વય વ્યતિરેકના અભાવનો બોધ કરવા દ્વારા એ બંનેનો ઐક્ય બતાવ્યો. ટીકામાં બાધાયામ સામાન્યધિકરણની સમાહિત બ્રહ્મ બોધ્યતે, આમ જ્યારે ઓમકાર ઉપર બ્રહ્મનો આરોપ કરીને ઉપાસના કરવામાં આવે અને સમાહિત ચિત્તથી ઓમકારની મદદથી આત્માનું ચિંતન કરવામાં આવે ત્યારે ઓમકારમાંથી ઓમકાર ચાલ્યો જાય અને આત્માનો બ્રહ્મ તરીકે બોધ થાય. તથા યોક્તમ ઓમકારસ્ય બ્રહ્મ જ્ઞાન હેતુ તમે ત્યાં, અને આમ ઓમકાર બ્રહ્મ જ્ઞાનનો હેતુ બને છે એ યોગ્ય છે. એ કહે છે ભાષ્યકાર ઓમિતિ બ્રહ્મ. ઓમ ઇતિ બ્રહ્મ, તો ઓમ એ પોતે જ બ્રહ્મ છે. એટલે કેવી રીતે છે સમજાવ્યું કે ઓમકારની મદદથી આત્માનું અનુસંધાન કરવામાં આવે ત્યારે ઓમકાર થતી જાય છે અને આત્માનું બ્રહ્મરૂપથી જ્ઞાન કરાવે છે. કિંચ સર્વાસ્પદત્વાત ઓમકારસ્ય બ્રહ્મસ્ય તથાત્વાત એકલક્ષણત્વાત અન્યસ્ય અસિદ્ધે ઓમકાર પ્રતિપત્તિ બ્રહ્મ પ્રતિપત્તિ એવ ઇતિ આહ. વળી ઓમકાર સર્વાસ્પદ સર્વનો આસ્પદ ઓમકાર પણ છે અને ખરેખર બ્રહ્મ સર્વનો આસ્પદ છે એવું છે. માટે બંનેનું લક્ષણ એક જ છે કે સાસનાદિ મત્વનું ગોત્વ, તો સાસનાદિ મત્વ જેને જેને લાગુ પડતું હોય બંને એક જ વસ્તુ હોય. એવી રીતે ઓમકારનું લક્ષણ સર્વનો આસ્પદ હોવાપણું છે અને બ્રહ્મનું લક્ષણ પણ સર્વનો આસ્પદ હોવા જેવું પણ છે. એટલા માટે ઓમકાર અને બ્રહ્મ બંને એક થઈ જાય છે. આથી પણ ઓમકાર પ્રતિપત્તિ બ્રહ્મ પ્રતિપત્તિ એવ, એટલે કાળી ગાય સાસના વાળી છે અને ધોળી ગાય, સાસના એટલે ગોદડી, તો કાળી ગાયને પણ ગોદડી છે, ધોળી ગાયને પણ ગોદડી છે. તો કાળી ગાયને ઓળખીએ તો ધોળી ગાયને ઓળખી લેવાય ને, કારણ કે આપણે ગોદડી વાળા પ્રાણીને ઓળખતા શીખી ગયા, કારણ કે બંનેનું લક્ષણ એક છે. એમ ઓમકાર અને બ્રહ્મ બંનેનું લક્ષણ એક છે, એટલા માટે પણ ઓમકારને જાણવાથી બ્રહ્મને જાણી લેવાય છે એ ભાષ્યકાર કહે છે. ઓમકારઃ એવ ઇદં સર્વં ઇત્યાદિ શ્રુતિભ્યઃ, ઓમકાર જ આ બધું છે આ શ્રુતિ દ્વારા પણ બંનેનું ઐક્ય કર્યું છે, અથવા ઓમ બ્રહ્મને જ્ઞાનનું સાધન છે એવું કર્યું છે. ટીકામાં ઓમ ઇતિ ઇદં સર્વં ઇત્યાદિ વાક્યાંતર સંગ્રહાર્થમ, ઓમ ઇતિ ઇદં સર્વં આ તૈતરીયનું વાક્ય છે પણ એના સંગ્રહ માટે આવી પદ શ્રુતિએ વાપર્યું છે. ભાષ્યકાર મહારાજે કહ્યું છે ઇત્યાદિ શ્રુતિ બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય તો ઓમકાર છે પ્રમિત શેષ, તો આ શ્રુતિઓ વડે ઓમકાર એ બ્રહ્મના જ્ઞાનનો ઉપાય છે એવું નિશ્ચિત કરવામાં આવ્યું છે. નાનો સ્વ અનુગત પ્રતિભાસે સન્માત્રે ચિદાત્મની પ્રાણાદિ વિકલ્પસ્ય કલ્પિતત્વાદ આત્માના સર્વાસ્પદત્વ ન પુનર ઓમકારસ્ય તદસ્તે અનનુગમાદિતિ તત્ર આહ. તો હવે સ્વ અનુગત પ્રતિભાસે, તે પોતાનામાં અનુગત થઈને પ્રતિભાસ થતા એવા સન્માત્રે ચિદાત્મની, એટલે બધા પદાર્થો જે કંઈ જોઈએ છે એ દરેક પદાર્થ છે અને દરેક પદાર્થ ભાસે છે. એટલે હોવું અને ભાસવું, અસ્થિ અને ભાતિ, અર્થાત સત અને ચિત્ત, એ બધા જ પદાર્થોમાં અનુગત પરોવાયેલું વ્યાપ્ત થયેલું છે. છે અને ભાસે છે કે અસ્થિ અને ભાતિ એ સિવાયનો કોઈ પદાર્થ નથી. બધા માટે માટેના બધા પાત્રોમાં પસાર થાય છે એમ અસ્થિ અને ભાતિ પણ દુનિયાના બધા જ પદાર્થોમાંથી પસાર થાય છે, અનુગત છે એમાં. ચિદાત્માનામાં પ્રાણાદિ વિકલ્પ છે કલ્પિતત્વ, આ ચૈતન્યમાં પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ, પેલે હિરણ્ય ગર્ભથી રચનાની શરૂઆતથી સૃષ્ટિની, તો ત્યાંથી શરૂ કરીને જેટલા નામ રૂપો જોવા મળે છે એ બધા સત અને ચિત્ત જેમાં અનુગત છે એવા ચૈતન્ય પર કલ્પિત છે. વિકલ્પ છે કલ્પિતત્વ આત્મન સર્વાસ્પદત્વ, જો આત્મા સર્વનું આસ્પદ છે એટલે કે આત્મા સર્વનું આશ્રય સ્થાન છે, આત્મા સર્વનું અધિકરણ છે, એવું સાથે નક્કી થયું તો કે આત્માના ગુણો જે છે સત અને ચિત્ત એ બધા પદાર્થોમાં અનુગત છે, માટે કહીએ છીએ કે બધા પદાર્થોનો આત્મા કે આસ્પદ આત્મા છે. ન પુનર ઓમકાર છે તદસ્તી, પણ આ ઘડો હાથમાં લઈએ તો ઘડો છે ને ભાસે છે ખબર પડે છે, પણ ઘડામાં ઓમકાર દેખાય છે?
આ વસ્તુ લઈએ, આ વસ્તુ બધી વસ્તુઓ લઈએ, તો બધી વસ્તુઓમાં છે અને ભાષે છે, એ તો દરેકમાં અનુગત છે, અનુસ્યુત છે, પરોગાયેલું છે, ઓતપ્રોત છે, એવું તો સમજ પડે છે, દેખાય છે આપણને. પરંતુ ઓમકાર તો કશામાં દેખાતો નથી. તો તમે આત્માને સર્વમાં આસ્પદ કહો છો અને ઓમકારને પણ આસ્પદ કહો છો. જો ઓમકાર પણ આસ્પદ હોય તો પણ બધામાં દેખાવો જોઈએ, એ દેખાતો નથી. અનઅનુગમાત એ બધામાં અનુસ્યુત નથી, તો પછી કેવી રીતે એને બધાનો આસ્પદ કહેવાય? ફક્ત આ એના જવાબમાં, આ શંકાના જવાબમાં ભાષ્યકારમાં રચ્યા છે. રજ્વાદિ ઇવ સર્પાદિ વિકલ્પસ્ય આસ્પદઃ અદ્વયઃ આત્મા કર્માર્થસ્સન પ્રાણાદિ વિકલ્પસ્ય આસ્પદો યથા તથા સર્વોપિ વાક્ પ્રપંચઃ પ્રાણાદ્યાત્મ વિકલ્પ વિષય ઓમકારઃ એવ રજ્વાદિવ સર્પાદિ વિકલ્પસ્ય આસ્પદઃ. તો સાપ કે ભૂછિદ્ર કે જળધારા કે ફૂલની માળા વગેરે વિકલ્પો, એટલે એક પછી એક અનેક પ્રકારના પર્યાયો, અનેક પ્રકારની વસ્તુઓ વિકલ્પમાં, કાં તો સાપ દેખાય, કાં તો ભૂછિદ્ર દેખાય, કાં તો જળધારા દેખાય, આમ આ બધા વિકલ્પો છે, સર્પ વગેરે, એ બધા વિકલ્પોનો આસ્પદ, બધા વિકલ્પો, બધી કલ્પનાઓ જેના પર કરવામાં આવી છે એવી દોરણી એ એક જ છે. અદ્વય રજ્જાદિ ઇવ સર્પાદિ વિકલ્પસ્ય આસ્પદ. રજ્જુ વગેરે એટલે શુક્તિ, તો રજ્જુ શુક્તિ વગેરે સર્પ વગેરેના, સર્પ પછી રજત વગેરે વિકલ્પનો આસ્પદ અદ્વય છે. આત્મા પરમાર્થ સન ટીકાકાર સમજાવે છે આટલું. યથા રજ્જુ શુક્તિ ઇત્યાદિ અધિષ્ઠાન વિશેષ સર્પ રજતમ ઇત્યાદિ વિકલ્પસ્ય આસ્પદ અભ્યુપગત. જેવી રીતે રજ્જુ શુક્તિ વગેરે અધિષ્ઠાન વિશેષ એ સર્પ રજત વગેરે વિકલ્પોનો આસ્પદ છે એવું સ્વીકારવામાં આવ્યું છે. એટલે કે રજ્જુ પર સર્પની કલ્પના છે, શુક્તિ પર રજતની કલ્પના છે. એટલે કે સર્પ રજત વગેરેનો આસ્પદ ખરેખર રજ્જુ શુક્તિ વગેરે છે એવું સ્વીકારવામાં આવેલું છે. તથા આત્મા અદ્વયત્વાત, એવી રીતે આત્મા એક અદ્વિતીય છે, મિથ્યાત્વ હેતુ અભાવાત, અને આત્મામાં મિથ્યાત્વ સિદ્ધ કરનારો હેતુ નથી, એટલે કે બાદ યોગ્યત્વ નામનો હેતુ આત્મામાં નથી, આત્માનો બાદ થતો નથી. રજતમાં સર્પનો બાદ થાય છે, તો રજતનો બાદ થતો નથી. એટલે કે સર્પપણાને ખોટું પાડી શકાય છે, પણ દોરડીપણાને ખોટી પાડી શકાતી નથી, ચાંદીપણાને ખોટું પાડી શકાય છે, પરંતુ છીપોલીપણાને ખોટું પડાતું નથી. એવી રીતે એવી રીતે આત્મા છે એ અદ્વિતીય છે, એને ખોટો પાડી શકાતો નથી. ચઢિયાતા જ્ઞાનથી પેલું ઉતરતું જ્ઞાન ખોટું કરી શકાય, પણ આત્માથી મોટું કોઈ જ્ઞાન નથી આત્માને ખોટું પાડનારું. માટે આત્માને એટલે મિથ્યાત્વ હેતુ અભાવાત, એટલે બાધ યોગ્યત્વ અભાવાત, એનામાં બાધિત થવાની યોગ્યતા નથી. પરમાર્થ સત્સ્વભાવ, એટલે કે ત્રણેય કાળમાં જેનો બાધ ન થાય એવો સત્સ્વરૂપ કે સત્યનો સ્વભાવ છે. વક્ષ્યમાણ જાગર કહેવામાં આવશે. સત્ય પ્રાણાદિ વિકલ્પસ્ય આસ્પદ અભ્યુપગમ્યતે. આવો જે આત્મા છે પરમાર્થ સત, એ પ્રાણ વગેરે એટલે હિરણ્ય ગર્ભ વગેરે બધા જ વિકલ્પ એના પર સર્જન ન થાય છે, એનો આસ્પદ છે એવું નક્કી થાય છે. નથ જગતી તથા એષ દૃષ્ટાંત તથા એવ પ્રાણાદિરૂપ પ્રાણાદિ આત્મવિકલ્પ યહ તદ વિષય સર્વો વા પ્રપંચ યથોક્ત ઓમકાર માત્રાત્મક તદાસ્પદ ગમ્યતે. જેવી રીતે આ દૃષ્ટાંત છે તેવી જ રીતે પ્રાણાદિરૂપ જે વિકલ્પ છે યહ તદ વિષય સર્વો વાક પ્રપંચ. હવે જુઓ, એવું છે કે આ ઘડો એ પદાર્થ છે, બરાબર, અને ઘડો એ શબ્દ છે. ઘડો શબ્દ અને ઘડો પદાર્થ. તો જે પદાર્થો છે એ બધા પદાર્થોમાં અસ્થિ અને ભાતી છે, ભાસે છે એ બધા પદાર્થોમાં પસાર થાય છે, બધા પદાર્થોમાં અનુસ્યુત છે, અનુગત છે, બરાબર. એવી રીતે શબ્દો બોલાય છે, ઘટ પટ મઠ,
આ બધા શબ્દો બોલાય છે એ અક્ષરોના બન્યા છે, વર્ણોના. વર્ણમાળામાં ક, ખ, ગ, ઘ જે વર્ણો છે એ વર્ણોમાંથી આ શબ્દો બન્યા છે. અને વર્ણો શેમાંથી બન્યા છે કે બધામાં ક માં અ ઉમેરો ને તો ક બને, અને ખ માં અ ઉમેરો તો ખ કે અખ, પણ અ ને ઈ ઉમેરીએ તો કે ઈ પણ અ થઈ ગયો કહેવાય. એટલે બધામાં ખબર નહીં, પણ આમ માણસનું ફળદ્રુપ બીજું ત્યાં ચાલતું હોય છે કે જે કહેવામાં આવે એનાથી વાંધો કેવી રીતે પાડવો. પણ ઈ હોય તો શું, તો એનો જવાબ પહેલાં આપી દેવો, તો જ અ સાંભળે, બાકી અ સાંભળે જ નહીં. અને જયારે વાત કરે એનું એનું ચિંતન કરે, અને એની વાત કરે ઓનું ચિંતન કરે, એટલે એને કહી દેવું કે અનાથી એટલા ઈ આ આ એને આખી બારા ખડી કહેવાય. એને અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ બાર અક્ષર થાય ને એટલે બારા ખડી. અને વર્ણમાળા એટલે એટલે મોહન દિલ કે 52 ની 12 નો. હા, 52 ની 12 એ ખબર છે તમને? 52 ની 12 એટલે શું? તો 52 અક્ષરનો આપણો આપણી વર્ણમાળા છે. અને વર્ણમાળા કે જેનું વર્ણન થઈ શકે, એક જ શબ્દોથી વર્ણન કરીએ તો એનું ગજું એટલું મોટું છે કે શબ્દોથી વર્ણવી શકાય એવું નથી. એટલે 52 ની 12 માં છે. 52 ની 12 અક્ષરોથી વર્ણન કરી શકાય એટલું વર્ણ વર્ણનીય હોય, પણ અવર્ણનીય હોય ને શું કેવું કે શબ્દોથી શબ્દોના ક્ષેત્રમાં કે શબ્દોના વ્યાપમાં એને સમાવી શકાતું નથી, ત્યારે કે 52 ની 12 છે. એટલે વર્ણમાળા આખી વર્ણમાળાનો દરેક અક્ષર અથી બન્યો. ક માં અ ઉમેર્યો એટલે ક બન્યો, પછી આખી બારાખડી કકાકેકી કુકુ એમાં અ આ એ ઉમેર્યું ત્યારે કકાકેકી થયું ને, તો બારાખડી કેવી રીતે બની હોય? એટલે બધામાં અ વ્યાપ્ત થયેલો છે. અ એટલે શું? તો કે ઓમકારમાં અ મુખ્ય છે. અ ઉમ એમાં પણ અ ઓમકારમાં મુખ્ય છે. અ વડે બધા વર્ણો બન્યા છે, વર્ણો વડે શબ્દો બન્યા છે, શબ્દો વડે પદ બન્યા છે, નામ બન્યા છે, બરાબર છે? તો જેટલા નામ છે એ બધા શબ્દો વડે વ્યાપ્ત છે, શબ્દો વર્ણો વડે વ્યાપ્ત છે, વર્ણો અકાર વડે વ્યાપ્ત છે, અને અકાર ઓમકાર છે. એટલે ઓમકાર છે એ બધા નામોમાં વ્યાપ્ત છે, અને આત્મા છે એ બધા રૂપોમાં વ્યાપ્ત છે, બરાબર? એટલે કે નામ અને નામી, નામ અને રૂપ, અભિધાન અને અભિધેય, વાચ્ય વાચક અને વાચ્ય, બરાબર? તો હવે એટલે આપણે આટલું તો સિદ્ધ કરી શક્યા કે બધા નામોમાં ઓમકાર વ્યાપ્ત છે, બધા રૂપોમાં આત્મા વ્યાપ્ત છે. હવે આપણે નામ ને રૂપે એક કરવાના બાકી રહ્યા, બરાબર છે? તો નામ અને નામી એમાં કોઈ ફેર ખરો? ઘટો શબ્દ બોલીએ ત્યારે અંદર ઘને કહીને ઘ અને તને કહીને તહી વૃત્તિ જન્મે. ઘટો શબ્દ બોલીએ ત્યારે વૃત્તિ કઈ જન્મે? મોટા પેટને જ જન્મે, બરાબર ને? ઘટો શબ્દ બોલીએ ત્યારે ઘને કઈ બને કે માણસે લખતા ના આવડતું હોય, બોલતા ના આવડતું હોય, પણ ઘટો શબ્દથી અંદર તો આ જ જન્મે. એનો ઇનસેપરેબલી જોડાયેલા છે નામ અને નામી, નામ અને નામી વચ્ચે અવિનાભાવ, પાછો મોહનભાઈ ના અવિનાભાવ સંબંધ છે નામ અને નામી વચ્ચે. અવિનાભાવ એટલે એકબીજા વગર રહી ના શકે એવો સંબંધ છે એમની વચ્ચે. તો અવિનાભાવ સંબંધ એટલા માટે નામ રામ 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 એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે નામી કરતા એ નામ મોટો છે. નામી તો એક રામ થઈ ગયા, એને 5-15 ને તાર્યા હશે, પણ નામ તો કેટલા લોકોને તારે છે? નામ બોલે તો નામી નારાયણ વગર છૂટકો જ નહીં. રામ રામ નારાયણ અજામીને એક વાર નારાયણ બોલ્યો અને નારાયણ દૂત મોકલી આપ્યા પોતાના. એ નારાયણના દૂતો એ કહ્યું, પેલા યમરાજાના દૂતો કહે છે, યમરાજાના દૂતો એના પાપને લીધે આવેલા લેવા, અને નારાયણના દૂતો પણ આવી ગયા. એટલે નારાયણના દૂતો અજામીલના દ્વારે આ કોના ભાઈ ભગવાનના દૂતો નારાયણના દૂતોને કહે છે કે આ તો અમારો કિસ્સો છે, અમારો કેસ, અમારો શું ક્લાયન્ટ છે, અમારો ક્લાયન્ટ છે, એટલે અમારે લઈ જવાનો છે. તો નારાયણ ભગવાનના દૂતો કહે છે કે અમારે લઈ જવાનો છે. કેમ કે નારાયણનું નામ બોલ્યો? અલે તારા નારાયણનું નામ નથી બોલ્યો, તેના છોકરાનું નામ બોલ્યો છે. એના છોકરાનું નામ ક્યારનું પડ્યું કહો જોઈએ? 8 વર્ષ છે. નારાયણનું નામ ક્યારનું નારાયણ છે? નારાયણ તો અનંત અનાદિકાળ છે નારાયણ છે. તો નારાયણ નામ નારાયણનું છે અને બોલાય ત્યારે એમ કે મારું નામ નથી? અરે હતું છે, નારાયણનું નામ બોલ્યો છે. બસ નારાયણનું નામ બોલ્યો એટલે નારાયણ દૂતો આવવું જ પડે. અને પછી મોટો ઉપદેશ આપ્યો
વિષ્ણુ ભગવાનના દૂતોએ યમરાજાના દૂતોને કે તમારે ક્યાં ક્યાં ના જવું. અને યમરાજાના દૂતો પાછા ગયા અને વિષ્ણુ ભગવાનના દૂત પછી અજામીલે જો કે સાધના કરી. હા, એ મૂળ ભાગવતમાં જોવું પડ્યું. અજામીલે કથા જાહેરમાં એવી કરવામાં આવે છે કે ત્યાં અજામીલનો મોક્ષ થઈ ગયો, પણ એવો મોક્ષ નથી થયો. આના પછી તો એનો મોક્ષ ન થવાની શક્યતા જતી રહી, પણ પછી મોક્ષ થવાની અનુકૂળતા ઊભી થઈ. પછી એકાંતમાં ગયો અને વેદાંતની પ્રક્રિયાથી ચિંતન કર્યું અને આત્મ સાક્ષાત્કાર કર્યો અને પછી મોક્ષ થયો એવી કથા છે. એટલે નામ અને નામી બંને અવિના ભાવે જોડાયેલા છે. એ સંજોગોમાં નામ એટલે ઓમકાર અને નામી એટલે સત્યદાનંદ આત્મા, તો પછી નામ અને નામે જોડાયા છે માટે ઓમકાર અને આત્મા બંને આ રીતે એક થઈ ગયા. બરાબર એ કહે છે અચ્યથા એ દૃષ્ટાંત જે આ દૃષ્ટાંત છે તથા એવું તેવી જ રીતે પ્રાણાદિ આત્મ પ્રાણાદિહી આત્મવિકલ્પ હયહ, એટલે પ્રાણથી શરૂ કરીને આ પ્રાણ હિરણ્ય ગર્ભ, હિરણ્ય ગર્ભથી શરૂ કરીને આખા જગતના બધા રૂપ ફોર્મ, યહ તદ વિષય સર્વો વાક પ્રપંચ. હવે એને વિષય કરનારો બધો વાક પ્રપંચ છે. એટલે માણસ શબ્દ બોલશે તો જે શબ્દને અનુરૂપ પદાર્થ કે ફોર્મ ના હોય એવું નામ તો કઈ બોલે જ ના ને. માણસ જ્યારે પણ શબ્દ વાપરે એ શબ્દ એ વિષય વસ્તુને કરે છે અને પછી એનું નામ ઉચ્ચારે છે. એટલે જે બધા પદાર્થો જેમાં સત્ય વ્યાપ્ત છે, એટલે જે આત્મા ઉપર કલ્પિત છે, શરીરને ગર્ભથી માંડીને બધા જ પદાર્થો એને વિષય કરનારા શબ્દો છે. મને ક્યાં વિષય કરે છે, હું તો રહી જઉં છું. વાક પ્રપંચ તો બધા જ પદાર્થોને વિષય કરનારો બધો વાક પ્રપંચ છે. યથોક્ત ઓમકાર માત્રાત્મક અને વાક પ્રપંચ છે એ ઓમકાર માત્ર સ્વરૂપ, એટલે ઓમકાર જ એનો આત્મા કે સ્વરૂપ છે એવો છે. સદાસ્પદ નીતિ ગમ્ય તે આસ્પદ છે. ન ચ જગતી ઓમકારસ્ય અનનુગમ, અને માટે જગતમાં ઓમકાર અનુગત છે એવું નથી, એવું નથી એટલે અનુગત છે. ઓમકાર પણ જગતમાં અનુગત છે. બધા નામોમાં ઓમકાર અનુગત છે, નામીઓમાં આત્મા અનુગત છે, પણ નામ ને નામી એક છે માટે આત્મા અને ઓમકાર બંને બધામાં અનુગત છે. ઓમકારેણ સર્વાવા સંતૃણમાં એક શ્રુતે હે, શ્રુતિ પણ કહે છે કે ઓમકાર વડે બધી વાણી છે એ સંતૃણ એટલે વ્યાપતા વ્યાપ્ત થયેલી છે. તો અકાર મારામાં નોંધ છે, અકાર સર્વ શબ્દ અનુસ્યુત, અકાર બધા શબ્દોમાં પરોવાયેલો છે. ઓમકારશ્ચ અકાર પ્રધાન, અને ઓમકારમાં અકાર પ્રધાન છે. તેના તદ વ્યાપ્તત્વમ સર્વેષામ શબ્દાના ઇતિ અર્થ, અને માટે બધા શબ્દો છે એ કારણ કે અકારથી વ્યાપ્ત છે અને અકાર ઓમકાર છે એટલે માટે ઓમકાર બધા શબ્દો વ્યાપ્ત છે. અતઃ યુક્તમ ઓમકારસ્ય સર્વાસ્પદ, માટે ઓમકાર સર્વનાસ્પદ હોય એ યોગ્ય છે. જે ભાષ્યકારે કહ્યું હતું રજ્વાદિ એવ સર્પાદિ વિકલ્પ છે આસ્પદ અદ્વય આત્મા પરમાર્થ સન્ન, એટલે પરમાર્થ આત્મા હોઈને આત્મા પ્રાણ વગેરે હિરણ્ય ગર્ભ વગેરે વિકલ્પોનો જેવી રીતે આસ્પદ છે એવી રીતે બધો આ પ્રપંચ છે. પ્રાણાદ્યાત્મ વિષય એટલે પેલો રૂપના આત્મા અને નામના આત્મા, તો પ્રાણાદ્યાત્મ વિકલ્પ વિષય ઓમકાર એવ તે ઓમકાર જ છે. હવે ટીકાકાર આગળ કહે છે નનુ અર્થજાતસ્ય આત્માસ્પદત્વાત ઓમકારાસ્પદત્વાચ વાક પ્રપંચસ્ય પ્રાપ્તમ આસ્પદદ્વયમ ઇતિ. તો તમે આસ્પદ થઈ ગયા ને ભાઈ, બધો અર્થ સમૂહ છે એનો આસ્પદ આત્મા છે. જ્યારે વાક પ્રપંચ છે એનો આસ્પદ ઓમકાર છે, એટલે કે બધી વસ્તુઓમાંથી બધા ફોર્મ્સ જેટલા રૂપો છે એમનો આધાર કે આશ્રય એ આત્મા બની ગયો. જેટલા નામો છે એ બધાનો આશ્રય ઓમકાર થયો. તો આત્મા અને ઓમકાર આમ બે આશ્રયો તૈયાર થયા. એટલે દ્વૈત આવી ગયો પણ નહીં ત્યાં. હા, એટલે ભાષ્યકાર કહે છે
सच आत्मस्वरूपमेव तत् अभिधायकत्वात् વાક પ્રપંચ છે જુદો થઈ ગયો તો કે ના સચ આત્મસ્વરૂપમ એવા આ જે વાક પ્રપંચ છે એ આત્મ સ્વરૂપ જ છે તદ અભિધાયક અથવા એ પ્રાણ વિકલ્પનો અભિધાયક છે એટલા માટે ટીકામાં કઈ શાસ્ત્રવાચક છે કે નસ્ય ઓમકારસ્ય આત્માત્રત્વ તો ઓમકાર છે એ આત્માનો વાચક છે છતાં પણ ઓમકાર માત્ર આત્મા જ છે તો નથી તદ વાચકસ્ય તન માત્રત્વ એટલે વ્યાપ્તિ અભાવત એવી કોઈ વ્યાપ્તિ નથી જો યદ વાચક સતન માત્રમ કે તેવમ રૂપ વ્યાપ્તિ અભાવાત જે જેનો વાચક હોય એટલું જ માત્ર હોય એવી કોઈ વ્યાપ્તિ નથી માટે પ્રાણાદેહે આત્મવિકલ્પસ્ય અભિધાન વ્યતિરેક દર્શનાત એથી આશંક્ય આહ જો આત્મા ઉપર વિકલ્પ એટલે બધા આરોપિત ટૂંકમાં માટી ઉપર ઘડા વગેરેનો આરોપ કરતા હોઈએ દોરડી ઉપર સર્પ વગેરેનો આરોપ કરતા હોઈએ એવી આત્મા ઉપર હિરણ્ય ગર્ભથી માંડી આખા જગતના બધા નામ રૂપોનો આરોપ થયો તો પ્રાણાદેહે આત્મવિકલ્પસ્ય અભિધાન વ્યતિરેક દર્શનાર્થ પ્રાણ વગેરે આત્મા ઉપર કરવામાં આવેલા કલ્પિત પદાર્થો જે છે એ બધા અભિધાન વ્યતિરેક દર્શનાર્થ કે અભિધાન એટલે કે એમના નામ એના કરતા જુદું અસ્તિત્વ એમનું છે વ્યતિરેક એટલે જુદા અભિધાન વ્યતિરેક દર્શનાર્થ અભિધાન સિવાય અભિધાનથી સ્વતંત્ર પણ આ બધા પદાર્થો જોવા મળે છે એવી શંકા કરીને ભાષ્યકારે કહ્યું ઓમકાર ઓમકાર વિકાર શબ્દ અભિધેયશ્ચ સર્વ પ્રાણાદિ આત્મવિકલ્પ અભિધાન વ્યતિરેકેણ નાસ્તિ ઓમકારના વિકારો એવા શબ્દો અભિધેયશ્ચ એટલે કે શબ્દો અને અભિધેય એટલે નામીઓ નામ અને નામી બધા જ પ્રાણાદિ આત્મવિકલ્પ અભિધાન વ્યતિરેકેણ નાસ્તિ પ્રાણ વગેરે બધા જે આત્મા ઉપર કલ્પિત કરવામાં આવેલા વિકલ્પો છે બધા ના અભિધાન નામ નામથી સ્વતંત્ર એમનું અસ્તિત્વ નથી એટલે નામ અને નામી બંને એક જ છે તો ઓમકાર તસ્ય વિકાર એટલે ઓમકારસ્ય વિકાર સર્વો વાગ વિશેષ આત્માનો વિકાર એ હિરણ્ય ગર્ભ વગેરે બધા છે અને ઓમકારનો વિકાર એ આખો વાક પ્રપંચ છે એ ક્યાંથી લાવ્યા કે અકાર હોય સર્વવાગ એટલે શ્રુતે હે બધી વાણી અકાર જ છે આવી શ્રુતિ છે એના આધારે ઓમકારસ્ય ચ તત્પ્રધાનત્વાર અને ઓમકાર છે એ અકાર પ્રધાન છે અકાર બધી વાણી છે અને ઓમકાર અકાર પ્રધાન છે તેના પ્રાણદ શબ્દના વાચ્ય પ્રાણદિહિ આત્મવિકલ્પ સર્વ તો અભિધાન વ્યતિરેકણ નાસ્તી અને માટે તેના નવમી પાદનો છે તેને થી સર્વસ્ય વરાક પ્રપંચસ્ય ઓમકાર માત્રાત્વકત્વેને એથી અર્થ બધ વાક પ્રપંચ છે એ ઓમકાર માત્ર સ્વરૂપ જ છે માટે પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ વગેરે શબ્દથી જે વાચ્ય છે એવો હિરણ્ય ગર્ભ વગેરે આત્મા ઉપરનો વિકલ્પ છે સર્વ હોય બધો જ પોતાના અભિધાન એટલે કે નામથી સ્વતંત્ર કશું છે જ નહીં ટૂંકમાં કોઈ પણ પદાર્થ જુઓ એ નામ અને નામી એક જ વસ્તુ છે નામ બધા ઓમકાર છે અને નામ અને નામી એક જ છે માટે બધા પદાર્થોમાં પણ ઓમકાર અનુસ્થિત છે એવું કહેવાય સચ્ચ અભિધાનમ પ્રાણાદિ શબ્દ વિશેષાત્મક ઓમકાર વિકાર ભૂતમ ઓમકાર અતિરેકેણ સંભવતી અને અભિધાન એટલે કે બધા નામો છે એ બધા પ્રાણ વગેરે શબ્દ વિશેષાત્મક ઓમકાર વિકાર ભૂતમ એટલે પ્રાણ વગેરે શબ્દો છે વિશેષ પ્રકારના વિશેષ એટલે તો યુનિવર્સલ અને પર્ટિક્યુલર એટલે સ્પેસિફિક વ્યક્તિ અને જાતીય પ્રકારથી તે શબ્દ એમ વિશેષ એટલે કોઈ સ્પેશિયલ શબ્દ એવું નહીં પણ તે ઇન્ડિવિજ્યુઅલ દરેક શબ્દ પ્રાણ વગેરે તે શબ્દના રૂપમાં ઓમકારનો વિકાર છે એટલે માટે ઓમકાર અતિરેકેણ ઓમકારથી સ્વતંત્ર આ શબ્દોનું અસ્તિત્વ નથી માટે ઓમકાર માત્રમ સર્વમ અતિ નિશ્ચય થાય છે કે બધી વસ્તુ ઓમકાર જ છે આત્મનઃ અપી તદ વાચ્યસ્ય તન્માત્રત્વ અભિધાના દ્વિતીયર્થ અને આત્મા પણ ઓમકારથી વાચ્ય છે અને ઓમકાર વાચ્ય અને વાચક જુદા નથી અને ઓમકાર આત્માનો વાચ્ય એટલે કે ઓમકાર આત્માનું નામ છે
જેમ ઘટ એ આ પદાર્થનું નામ છે એમ ઓમકાર સત્ય વાચક પ્રાણવહ યોગ સૂત્ર છે. તો આત્માનું નામ ઓમકાર છે અને નામ અને નામે જુદા નથી, માટે ઓમકાર અને આત્મા પણ એક જ છે. આત્મા ન હતી તદ વાચ્ય છે એટલે ઓમકાર વાચ્ય છે, તન માત્રત્વ એટલે ઓમકાર માત્રત્વ અભિધાન અર્થ. શબ્દ અતિરિક્ત અર્થ અભાવે શબ્દસ્ય અર્થવાચકત્વ અનુપત્તે હે એકત્ર દેશય વિષય સ્વયોગાત નિર્વિકલ્પ સન માત્ર વસ્તુ વાચ્ય વાચક વિભાગ શૂન્યમ પર્યવસ્યતી અભિપ્રેત્ય કાર્ય વસ્તુતઃ અસત્વે પ્રમાણમ આહ. હવે જો એવું એમણે કહ્યું કે બધા અકાર અકાર બધા વર્ણોમાં પરોવાયેલો છે, બધા વર્ણોથી શબ્દો બન્યા છે અને શબ્દોથી નામ બન્યા છે અને નામ ને નામી એક છે, બરાબર આવું સિદ્ધ કર્યું. હવે જો નામ અને નામી એક જ હોય તો એકમાં જ નામ અને નામી એવા બે વિભાગ કેવી રીતે પડે? એક જ હોય તો એમાં નામ અને નામી કે નામ નામીને વિષય કરે છે, એવું થાય. નામ નામીને અભિધેય એટલે અભિધાનનો વિષય, તો નામ નામીને વિષય કરે છે. હવે જો એક જ હોય તો એમાં નામ અને નામી એવા કે વિષય અને વિષય આ વિભાગ કેવી રીતે થયા? શબ્દ અતિરિક્ત આમાં મારામાં દસમું પાનું છે અને ટીકામાં નીચેથી ત્રીજી લીટી છે, અગિયારમું પાનું તમારે જે હોય છે. શબ્દ અતિરિક્ત કાર્ય અભાવે શબ્દથી સ્વતંત્ર, જો અતિરિક્ત અર્થ અભાવે શબ્દ અતિરિક્ત અર્થ એટલે કે પદાર્થ, શબ્દ એટલે ઘટક અને અર્થ એટલે વસ્તુ ઘડો, તો શબ્દથી સ્વતંત્ર જો એનો પદાર્થ ન હોય તો શબ્દ અર્થવાચક અનુપત્તે હે, બંને શબ્દ અને અર્થ એક જ હોય તો શબ્દવાચક અને વસ્તુવાચ્ય એવું કેવી રીતે બને? એ અનુપન્ન થઈ જાય, અસંગત થઈ જાય, એકત્ર કેમ એવું થાય? કારણ કે એકત્ર વિષય વિષયત્વ અયોગાત, તો એક જ વસ્તુ વિષય પણ હોય ઓબ્જેક્ટ પણ હોય અને વિષય સબ્જેક્ટ પણ હોય એટલે જોનાર પણ હોય અને જોવાનાર પણ હોય, એવું કેવી રીતે બની શકે? માટે પછી એવું થાય નિર્વિકલ્પમ સન્માત્રમ વસ્તુ વાચ્ય વાચક વિભાગ શૂન્યમ પર્યવસ્યતિ, તેનો કેવો થયો? એક અસ્તિત્વ માત્ર સ્વરૂપ નિર્વિકલ્પ નિર્વિભાગ એમાં પર્યવસાન પામે છે, બંને એમાંથી જન્ય વાચ્ય અને વાચક એ બંનેનું પર્યવસાન છે, એ સન્માત્ર વસ્તુ જે વાચ્ય અને વાચકના વિભાગ શૂન્ય છે એમાં પર્યવસ્યતિ એમાં પર્યવસાન પામે છે, અભિપ્રેત્ય એવા અભિપ્રાયથી કાર્યસ્ય વસ્તુતઃ અસત્ય પ્રમાણમ આહ. બહુ સરસ ઇષ્ટાપત્તિ થઈ ગઈ અમારે, તો અમારે કહેવું જ છે કે આવું આવતી બે હોતા હશે, નામ અને નામે એ વળીશું, આ તો ખાલી વાતો જ છે. વાચારમ મમ વિકારમ નામ જેમ મૃત્યુ કે તે અસત્યમ એ ભાષ્યકાર કહે છે. વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ, તો ઉપનિષદની કથા તો જાણી થઈ છે. હવે આપણે વિદ્વાન છીએ અને જાણીએ છીએ કે શ્વેતકેતુને એના પિતાજીએ ભણવા મોકલ્યો. ઉદ્દાલક એમણે કહ્યું શ્વેતકેતુને કહેશે બેટા આપણે તો બ્રાહ્મણ છીએ અને હવે તો મોટો થયો એટલે આમ ફરે આટા ફેરા કરે બરાબર ના કહેવાય, બ્રાહ્મણ બંધુ એવો ભવતી, તો બ્રાહ્મણના ભાઈ જેવો એટલે બ્રાહ્મણ હોય ને કે બ્રાહ્મણનો ભાઈ કહેવાતો હશે, પણ તો ક્યાં તો બ્રાહ્મણ જેવો લાગે છે, બ્રાહ્મણ નથી લાગતો. એટલે ગુરુકુળમાં ભણવા જા બેટા, એ સારું ભણવા ગયો, ભણીને પાછો આવ્યો, વિદ્વાન થઈ ગયો, ભક્ત અનુચાન માની પેલા ઊંચો જ ફરે નીચો તો જુએ જ ના, અને બાપા પેલા ઘરડા જંગલમાં ઝાડ નીચે બેઠેલા આશ્રમમાં એમની વળી સામું કોણ જોવે? એને કે પિતાજી નોંધમાં આવતા પ્રણામ કર્યા હશે, એટલું તો મને લાગે છે કર્યું જ હશે, એને ગમે તેમ ભય એ સંસ્કાર એટલા તો હશે જેના, એટલે પગે લાગ્યો પણ ખાસ કંઈ આદર બતાવ્યો નહીં અને પછી બોલે નહીં. કારણ કે એવું છે ને કે આપણું સ્તર જુદું હોય, આપણે મા બાપનું સ્તર જુદું હોય, આપણે તો કમ્પ્યુટરની ને ઇલેક્ટ્રોનિક જેવી ભાષામાં વાત કરતા હોય અને પેલા બિચાર કે બેટા કેટલા વાગ્યા અને એવી દેશી ભાષામાં વાત કરે, આપણે કે અમે શી વાત કરે હવે કે સમજીને આપણી ભાષામાં, એટલે બધી શું ના થાય ફ્રિકવન્સી અને વેવલેન્થ મેચ ના થાય. પિતાજી જોડે ફ્રિકવન્સી અને વેવલેન્થ મેચિંગ ના હોય એટલે પછી આવે નહીં બેઠા છે. પિતાજીને ખોટ સમજાય આપણો દીકરો
ભણ્યા ખરો. એટલે પણ કેવું સરસ છે કે બેટા, તો બધું ભણ્યા વિચાર કરો, આ વેદાંતની વિદ્યા કેવી મહાન વસ્તુ હશે. બધે પેલો પ્રવાહ ને જૈવલી ને બધી જગ્યાએ આ થયું, બધું આવડી ગયું. પછી પેલો ત્યાં પંચાગ્ની વિદ્યા પૂછી, પંચમ્યામાં હોતો કથમ પુરુષ આપ પુરુષ વચ્ચે ભવંતી હતી, એ ખબર નથી આવડતું બધા ભણે. એટલે વેદાંતિની પાસે પેલો ગાર્ગી અજાત શત્રુ પાસે આવેલો બાલાજી લુપ્તો. તો એટલે એટલે વેદાંત તો કંઈક એક પૂર્ણની વિદ્યા છે, એટલી બધી પાર્ટની વિદ્યા છે. એટલે બધું ભણ્યા પછી પણ આ તો રહી જુઓ ને કે બેટા પુષ્યવ ધારા ગુરુ ઉત્તમ આદેશ અપ્રાક્ષ્ય હમ કે અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ વિજ્ઞાતમ વિજ્ઞાતમ એથી. કે આવું તો મારા ગુરુજી નહોતો આવડતું, આવડતો તો મને શીખવ્યું હતું, તો પહેલા નંબરનો વિદ્યા છે તો મને કેમ ના શીખવે. એને તો ફરી 12 વર્ષ મોકલી આપશે ગુરુકુળમાં કે ના ના મને લાગે છે મારા ગુરુજી નહોતો આવડતું. પણ પણ પેલો જિજ્ઞાસુ અંદર હતો, એ જાગી ગયો કે પિતાજી કંઈક જાણે છે અધિભગવ બ્રહ્મે જે, તો પિતાજી આપ જાણતા છો મને કોને, તો કંઈ છે ખરું શું છે બસ. અને પિતાજી સરળ યથાસમ્ય એક સરમ્રમ વિજ્ઞાતમ ક્યાં જ વાચા રમણ વિકારો નામધેમ મૃત્તિકા એક એવ સત્યમ, તેવું કંઈક છે ખરું છે. એકને જાણવાથી ન જાણેલું બધું જાણી લેવાય, ન સાંભળેલું બધું સાંભળે, અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતન, ન મનન કરેલું બધું મનન કરેલું થઈ જાય, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ, ન વિજ્ઞાન પામાયેલું જે છે બધું વિજ્ઞાત થઈ જાય, એવું કંઈક છે ખરું. તો હોય તો જ પૂછ્યું હોય પિતાજીએ. એટલે એને કહ્યું કે હા એવું હોય તો મને કોને, એવું કેવી રીતે બને. યથા સૌમ્ય એક નમસ્પિંડ, જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીના બનેલા બધા પાત્રોને જાણી લેવાય, બસ એવું કેવી રીતે બને. પણ માટીનું જ્ઞાન થાય તો ઘણાનું જ્ઞાન થાય, ઘણો જુદી વસ્તુ છે. એનું નામ જુદું છે, રૂપ જુદું છે, ઉપયોગ જુદો છે, અને કોળિયાના નામ રૂપ ઉપયોગ જુદા છે, અને શકોરાના જુદા છે. તો પછી એક ઘણાને જાણીએ કે એક માટીને જાણીએ અને બધું જાણી લેવાય, કે ઉપાદાન કારણ એ વસ્તુ છે. જે એકને જાણીએ તો બધાને જાણી લેવાય, જેમાંથી બન્યો છે માટીને જાણીએ તો બધું જાણી લેવાય, એમ આખા જગત ઉપાદાન કારણ છે એને જાણીએ તો બધું જાણી લેવાય. પણ આ અનેકતા છે, વિવિધતા છે, ભિન્નતા છે, એનો તો એનું શું, એ તો ખાલી કલ્પના છે. એ તો આપણા મનની વિકારો નામધેમ ઘટ, એનું અસ્તિત્વ તો માત્ર ઘટ બોલીએ એટલું જ છે. અડકીશું જેને એ તો માટી જ છે, બરાબર ને. ઘટ એ તો માત્ર જીભ ઉપર લટકતા શબ્દો જ છે, પદાર્થ તો માટી જ છે, નક્કર વસ્તુ જેને અડકીએ છીએ, જેનું વજન કરીએ, જેનો રંગ જોઈએ, જેને મોલેક્યુલર વેટ જોઈએ, કંઈક પણ જુઓ એ બધું માટીનું જ છે. માટીથી સ્વતંત્ર આમાંથી માટી કાઢી લો, લેશ માત્ર અવશેષ રહેતું નથી, કશું જ રહેતું નથી, માટી જ છે. એટલે ઘડો એ તો એવી રીતે માટીમાંથી એનું અસ્તિત્વ, માટીનું તત્વ બ્રહ્મ, એનું છેપણું ભાનપણું અને અને પ્રિયત્વ કે આનંદપણું કાઢી લો, માટી નામનું શું રહેશે, બરાબર. એટલે એક સત ઉપર, એક અસ્તિત્વ ઉપર, એક બ્રહ્મ ઉપર આ નામ અને રૂપો તો વાણીમાં લટકતા, વાણીના આધારે રહેલા એવા શબ્દો એ કેવળ કલ્પિત છે. જેમ એક જ માટીમાં આ ઘડો, આ કોળિયો, આ કુરડી, આ શકોરો, એ ભેદ માત્ર શબ્દોના છે, વસ્તુ તો માટી 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 જ છે, એમ આખા દુનિયાની માટીનું નામ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ ઉપર માણસ, કૂતરો, હાથી, જળ, ચેતન, આકાશ, જીવ જગત આ બધા પદાર્થો છે, એ બધા એના ઉપર કલ્પિત 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 છે. એક અસ્તિત્વ નામની તેવી દોરી છે, મરી સર્વજમ પ્રોતમ, તો મય એટલે આ જે ચિદાત્મા છે, ચિદાત્માની, એ ચિદાત્માની અંદર આ બધા નામ રૂપો પરોવાયેલો છે, એ ચૈતન્ય સત્ય છે. વાચારંભમ વિકારો નામધ્યમ મૃત્તિકા એવ સત્ય. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાજરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ.
ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.